रापर तालुका में सार्वत्रिक वरसाद थयो छे। तालुकाना बेला मोवाळा में 4 इंच वरसाद पड्यो। रापर में गईकाल रात थी सवारना 12 वाग्या सुधी में 1.5 इंच वरसाद नोंधायो, तो छेल्ला 2 कलाक में 1 इंच वरसाद थयो। शहेरना नीचाणवाळा विस्तारों में वरसादी पाणी भराई गया हता। रापरना माली चौक, कोट रोड, देनाबेंक रोड, नगासर तळाव रोड जळबंबाकार बन्या। उपरांत आथमणा नाका, सलारी नाका, पूतिया कोठा रोड, गेलीवाड़ी समग्र विस्तार में पाणी जोवा मळ्युं। रापर तालुकाना बेला, मुवाणा, जाटावाड़ा, शिरानीवांट, धबड़ा, बालासर अने लोधराणी में पण भारे वरसादथी चेकडेमो छलकाई उठ्या छे। वधु जानकारी लईशुं संवाददाता जय दवे पासेथी। जय, जे रीते रापरमां भारे राह જોડાયા બાદ આખરે આ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, અત્યારે શું પરિસ્થિતિ છે? ચોક્કસ નરેન્દ્ર, જો છેલ્લા 2 વાગ્યા સુધી વરસાદના આંકડા ઉપર નજર કરવામાં આવે તો રાપરમાં વધુ 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાતો છે। ન માત્ર રાપર પરંતુ સમગ્ર કચ્છમાં મેઘમહેર શરૂ થઈ છે। ત્યારબાદ આજે નખત્રાણાની વાત કરવામાં આવે તો નખત્રાણામાં પણ સર્વાધિક 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાતો છે। આ ઉપરાંત જે આસપાસના ગામો છે તે ગામડાઓમાં પણ સાર્વત્રિક 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કચ્છમાં અત્યાર સુધી વરસાદ સારી માત્રામાં પડી ગયો છે, પરંતુ જે ડેમોની સ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક હતી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત હતા, કેમ કે ડેમમાં આજે માત્ર 40% જેટલું જ પાણી આવ્યું છે। પરંતુ જે રીતે હવે આજ સવારથી વરસાદ શરૂ થયો છે અને કચ્છના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા છે તે થોડી કડવી બની છે। આજે પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે રાપરના પણ ઘણા બધા ડેમો અને તળાવો છે તેમાં નવા નીર આવ્યા છે, સાથે સાથે નખત્રાણામાં પણ જે સાર્વત્રિક વરસાદ પડ્યો છે તેને કારણે મહત્વના ડેમો અને તળાવો છે જે ખેડૂતો માટે વર્ષ દરમિયાન ઉપયોગી સાબિત થતા હોય છે તેમાં પણ નવા નીર આવતા ચોક્કસ કચ્છમાં ખુશીનો માહોલ છે। નરેન્દ્ર, આભાર જય, જાણકારી બદલ। તો આખરે રાપર પંથકમાં કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો, વરસાદના કારણે રાપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વધુ ખુશી જોવા મળી છે।